ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે માહિતીને ખસેડવા, જેને અંગ્રેજીમાં મૂવ કરવું કહેવાય, તે કાર્ય જોઈશું. કોપી કરવાથી નકલ થાય, ખસેડવાથી એક જગ્યાએ જગ્યા ખાલી થશે અને આ બીજી જગ્યાએ માહિતી મૂકાશે. આપણે નોટપેડ શબ્દ છે એને ખસેડી અને આ સ્ક્રીનમાં દેખાય છે, ફોન જો નાના પડતા હોય તો મોટા કરું છું. એક્સટેન્શન પછી નોટપેડને લાવવું છે, એટલે એક જગ્યાએથી જગ્યા ખાલી કરી નવી જગ્યાએ મૂકવું, એને ખસેડ્યું કહેવાય, મૂવ. તો નોટપેડને શરૂઆત કે અંતમાં ક્લિક કરો, માઉસનું ડાબું બટન દબાવી રાખી શરૂઆત સુધી ખસેડો. આ એક રીત. અને કર્સર શરૂઆતમાં હોય તો માઉસનું ડાબું બટન દબાવી રાખી અંત સુધી ખસેડો, એટલે એટલી માહિતી હાઇલાઇટેડ જોવા મળશે. હવે મૂવ કરવા માટે સૌ પ્રથમ એડિટ પર ક્લિક, કટ ઉપર ક્લિક, અથવા સિલેક્ટ કર્યા બાદ કંટ્રોલ એક્સ કી દબાવી શકાય છે. અત્યારે હું એડિટ કટ કરું છું, એટલે અહીં આગળ જગ્યા થઈ. કર્સરને નવી જગ્યાએ લઈ જઈએ અને એડિટ પેસ્ટ કંટ્રોલ વી, એડિટ પેસ્ટ કરો અથવા તો કંટ્રોલ વી કી દબાવો. આ રીતે માહિતીને કોપી, કટ અને પેસ્ટ મૂવ કરી શકાય છે. પાછું તેને મૂળ જગ્યાએ ગોઠવી દઈએ. હવે હું શોર્ટકટ કી વાપરું છું, કટ માટે કંટ્રોલ એક્સ, કર્સર નવી જગ્યાએ, પેસ્ટ માટે કંટ્રોલ વી. સારું, હવે આગળ જોઈએ ફાઇન્ડ. તો શું ફાઇન્ડ? ફાઇન્ડ એટલે આપણી માહિતીમાં શબ્દ શોધવા હોય. શબ્દ ક્યારે શોધવાની જરૂર પડે? કાં તો શબ્દ લખવામાં ભૂલ થઈ હોય, કાં તો શબ્દ ડિલીટ કરવો હોય, કાં તો તે જગ્યાએ કોઈ નવો શબ્દ ઉમેરવો હોય, તો આપણે માહિતી શોધવી પડે. તો અત્યારે કર્સરને હું ઉપર લઈ જઉં છું, પેજની શરૂઆતમાં ક્લિક કરું છું, એડિટ, ફાઇન્ડ કમાન્ડ ઉપર ક્લિક, અથવા ફાઇન્ડ કરવા માટે કંટ્રોલ સાથે એફ કી એકવાર દબાવશો તો ફાઇન્ડ ડાયલોગ બોક્સ જોવા મળશે. અહીં આગળ આપણે લખી દઈએ ધ. તો ડાયરેક્શન શું કહે છે? ડાઉન, કારણ કે કર્સર ઉપર છે. હવે ફાઇન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરું તો જો શરૂઆતથી સીધો ધ જ્યાં લખેલો છે તે જોવા મળશે, પછી નહીં મળે, હશે તો મળશે, નહીં તો નહીં મળે. આ રીતે ફાઇન્ડ કરી શકાય છે. હવે શબ્દ શોધવો અને બદલવો, માનો કે ફાઇલમાં ઇઝ છે એના બદલે આર કરવું છે, તો પહેલા શબ્દ શોધવો એટલે કે ફાઇન્ડ, અને એની જગ્યાએ રિપ્લેસ, તો એડિટ પર ક્લિક, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ પર ક્લિક, એટલે અથવા તો કંટ્રોલ એચ. એટલે હવે હું ઇઝ શબ્દ લખીશ ફાઇન્ડ વોટમાં, અને રિપ્લેસ વિથમાં ટેપ કી દબાવીશું તો કર્સર ત્યાં જશે, આર કરી દઉં. રિપ્લેસ બટન ફાઇન્ડ નેક, ફાઇન્ડ નેક્સ, રિપ્લેસ, રિપ્લેસ ઓલ અને કેન્સલ આપેલું છે. તો ડાયલોગ બોક્સ નીચે લાવું છું, રિપ્લેસ પર ક્લિક કરું છું. અત્યારે મળતું નથી રિપ્લેસ ઓલ. તો જો રિપ્લેસ ઓલ આપ્યું તો ઇઝ હતો ત્યાં બધે યાર થઈ ગયો. એક આપીએ, આ પાછું બદલી કાઢી હતું એનું એ. તો ફાઇન વોટમાં હવે ઇઝ નહીં મળે, આર, એ આર મળશે, અને રિપ્લેસ વિથ ઇઝ કરી દઈએ, રિપ્લેસ ઓલ આપી દઈએ. આ રીતે તમે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ કરી શકશો. વધુ વિડીયો પછીના સમયમાં આપણે બનાવીશું, અત્યારે હું આને પૂરું આ વિડીયો પૂરો કરું છું.